नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनुं स्वागत छे। गुजरात सहित समग्र देश में आ वखते मार्च महीना थी ज अगन गोड़ा वरसावती गर्मी ने लईने लोको त्राही माम पुकारी उठ्या छे अने होळी पछी तुरंत ज एकाएक पारो ऊंचो जवा लाग्यो हतो, जेनी साथे गर्मी अने लूनो कहर फैलाई गयो हतो। अने एवामां हवे उनाळानी विदाई अने ज्यारे चोमासाना आगमनना दिवसो नजीक छे, त्यारे गर्मीथी त्रस्त लोको अने खास करीने खेडूतो चोमासानी काग डोळे राह जोई रह्या छे। कारण के देशनी ભાગની ખેતી હજુ પણ ચોમાસુ વરસાદ પર નિર્ભર કરે છે, એટલે કે અર્થતંત્ર માટે નૈઋત્યનો વરસાદ ઘણો જ મહત્વનો છે। ત્યારે આવામાં આ આગ ઝરતી ગરમીમાંથી જલ્દી જ રાહત મેળવવા માંગતા અને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો માટે, જેમાં પણ ખાસ કરીને ધરતીપુત્રો માટે રાહતની ખબર સામે આવી છે। જી હા, હવામાન વિભાગ દ્વારા આગાહી કરી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે કે ગુજરાતમાં થોડા જ દિવસોમાં મેઘો એન્ટ્રી મારશે અને આ ખબરથી ગુજરાતવાસીઓ સહિત ધરતીપુત્રોને રાહત મળશે। તો ચાલો તમને જણાવી દઈએ કે ક્યારે અને ક્યાં પડશે વરસાદ। તો સૌપ્રથમ તો તમને વાત કરીએ કે રાજ્યમાં ફરીવાર છેલ્લા એક કે બે દિવસથી વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, જેથી લોકોએ આ ભારે ઉકળાટ સહન કરવાનો વારો આવ્યો છે અને એવામાં ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, જેમાં મીડિયા અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું છે કે આવી કાળઝાળ ગરમીનો પ્રકોપ વચ્ચે રાજ્યમાં 8 જૂનના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે, જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ અને નવસારીમાં પણ મન મૂકીને વરસાદ વરસશે તેવી આગાહી કરાઈ છે। તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ થશે। તો આ સિવાય બીજી તરફ જો આપણે તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં અમદાવાદમાં 42.6 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 42.4 ડિગ્રી તાપમાન, કંડલામાં 42.2 ડિગ્રી તાપમાન અને અમરેલીમાં 41.5 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। જોકે આવી દેહ દઝાડતી ગરમીમાંથી રાહતના સમાચાર પણ સામે આવ્યા છે, જેમાં મીડિયા અનુસાર જાણવા મળી રહ્યું છે કે હવામાન વિભાગ દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે રાજ્યમાં આગામી બે દિવસ પવનોની ગતિ તેજ રહેતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે। તેમજ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ તેજ રહેશે, જ્યારે વરસાદની શક્યતા નહીવત છે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું। તો બીજી તરફ રિપોર્ટ મુજબ સામે આવ્યું છે કે જૂનમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ગુજરાત, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, મહારાષ્ટ્ર, પૂર્વ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને આંતરિક કર્ણાટકમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે પંજાબમાં આ વર્ષે માર્ચથી લઈને 22 મે સુધી વાતાવરણ શુષ્ક રહ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।